સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની જિલ્લા પંચાયતમાં સત્તાધારી પક્ષે સામૂહિક રીતે પક્ષ પલટો કરતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે જિલ્લા પંચાયતમાં સ્વર્ગસ્થ મોહન ડાલકરના સમર્થકો અને જે ડીયુ વચ્ચેના ગઠબંધનની બોડી સત્તા પર હતી આ બોડીના ચૂંટાયેલા સત્તરમાંથી પંદર સભ્યો ભાજપમાં જોડાતા ભાજપના સભ્યો સત્તા પર આવ્યા છે નગર હવેલી જિલ્લા પંચાયતની વીસ બેઠકો પૈકી ભાજપ પાસે માત્ર ત્રણ બેઠકો હતી પરંતુ જેડીયુના પંદર સભ્યોના પક્ષ પલટા બાદ હવે ભાજપ પાસે અઢાર બેઠકો થતાં ભાજપ સત્તા પર આવ્યું છે પક્ષ પલટો કરનારા જેડીયુ ગઠબંધનના સભ્યોએ કલેક્ટરને મળી લેખિતમાં જાણ કરી છે ત્યારે ફરી એકવાર સંઘ પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે દિવગઢ સાંસદ મોહન ડેલકર દાદરા નગર હવેલી લોકસભા બેઠક પરથી સાત વાર સાંસદ રહી ચૂક્યા છે એક સમયે મોહન ડેલકર ભાજપમાં પણ રહી ચૂક્યા છે જો કે તેમના અવસાન પહેલાની ચૂંટણી તેઓ અપક્ષ લડ્યા હતા અને જીત્યા પણ હતા મોહન દેલકરે ભારતીય નવશક્તિ પાર્ટી નામથી પોતાનો અલગ પક્ષ બનાવ્યો હતો આ બેઠક પર મોહન ડેલકરનો પહેલેથી જ દબદબો રહ્યો છે અને એટલે જ અહીંથી તેઓ સાત વાર ચૂંટાઈ કલા ડેલકર સાંસદ છે હાલમાં દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ છે પ્રફુલ પટેલ એક સમય ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે મહત્વપૂર્ણ એ છે કે પૂર્વ સાંસદ મોહન ડેલકર અને પ્રફુલ્લ પટેલ એકબીજાના રાજકીય વિરોધી હતા મોહન ડેલકરના અવસાન બાદ તેમની ખાલી પડેલી દાદરા નગર હવેલીની લોકસભા બેઠક પરથી તેમના પત્ની કલા ડેલકર શિવસેના તરફથી પેટા ચૂંટણી લડ્યા હતા અને ભાજપના ઉમેદવાર મહેશ ગાવિતને જંગી મતોથી હરાવ્યા હતા ત્યારે હાલ જિલ્લા પંચાયતમાં ડેલકર સમર્થકો અને જેડીયુ સમર્થકો ભાજપમાં જોડાઈ જતા સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો રચાયા છે સે જે પ્રતિનિધિ वो सत्रह में से पंद्रह प्रतिनिधि आज हमने जेडीयू का दामन थामा भारतीय जनता पार्टी का दामन थामा है और प्रदेश को विकास की ओर लेके जाने के लिए हम आज भारतीय जनता पार्टी में शामिल हुए हैं जो कि हमारे भारत प्रधानमंत्री है माननीय श्री प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में इंडिया का बहुत विकास हो रहा है वैसे ही हम दादरा नगर हवेली को भी आगे लेके जाना चाहते उसके लिए जेडीयू पार्टी का ज़्यादा हमें समर्थन नहीं मिल रहा था